મિત્રો, ફરીથી આપણે મળીએ મારી યુટ્યુબ ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયામાં, અને મારું નામ છે પંકજ કાપડિયા. તો આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળની અંદર સ્વાધ્યાય 13.2 દાખલો પહેલો જોઈએ. તો મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 13.1ના આપણે 99 દાખલા ગણી ચૂક્યા છીએ. તો હવે મિત્રો, આપણો 70% SSC બોર્ડનો અભ્યાસક્રમ છે એની અંદર સ્વાધ્યાય 13.2 આખું એટલે કે સંપૂર્ણ રહેલું છે. તો મિત્રો, તમારે સ્વાધ્યાય 13.2ની ગણતરી કરવાની થશે. અને બીજું, તમને મેં અગાઉ પણ વાત કરેલ છે કે આ ચેપ્ટરની અંદરથી એક દાખલો 3 માર્કનો અને એક દાખલો 4 માર્કનો SSC બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો છે, માટે આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ અગત્યનું છે. તો આજે આપણે સ્વાધ્યાય 13.2નો પહેલા દાખલાની શરૂઆત કરીએ. એક ઘન પદાર્થ એ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવ્યો છે. તો એક અર્ધગોલક છે, બરાબર છે, એને એટલી ત્રિજ્યાવાળો શંકુ બનાવ્યો છે અને એની ઉપર ગોઠવ્યો છે. શંકુની ઊંચાઈ અને તેની ત્રિજ્યા જેટલી જ છે, શંકુની જેટલી ઊંચાઈ છે એટલી જ એની ત્રિજ્યા છે. તો ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. તો મિત્રો, આપણે ફરીથી એક વખત રકમને સમજીએ. ઘન પદાર્થ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર છે, એટલે આપણને ખ્યાલ પડ્યો કે અર્ધગોલકની અને શંકુની ત્રિજ્યા છે 1 સેમી થઈ. આગળ જોઈએ, શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી જ છે. તો શંકુની ઊંચાઈ છે એની ત્રિજ્યા જેટલી, તો ત્રિજ્યા કેટલી હતી? 1 સેમી. તો ઊંચાઈ પણ કેટલી થાય? 1 સેમી. તો આપણને એના પરથી આકૃતિમાંથી ખ્યાલ પડશે, બરાબર છે, કે જેટલી ઊંચાઈ શંકુની છે એટલી જ ઊંચાઈ અને તેની ત્રિજ્યા જેટલી, એટલે જેટલી ઊંચાઈનો શંકુ છે એટલી જ ઊંચાઈ છે એની ત્રિજ્યાની થશે, સોરી, ત્રિજ્યાની લંબાઈ છે કે કયોય. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો રકમમાં આપણને જે વસ્તુ આપી છે એનો આપણે ઉલ્લેખ કરીએ. તો સૌ પ્રથમ આપણે અહીંયા લખવાનું થશે 1 સેમી ત્રિજ્યા અર્ધગોલક અને તેટલી જ ત્રિજ્યા શંકુની. તો અહીં આપણે ભેગું જ લખી નાખીએ, શંકુ તથા અર્ધગોલક ની ત્રિજ્યા r બરાબર 1 સેમી. ત્યાર પછી મિત્રો, આપણને જેટલી ઊંચાઈ શંકુની છે એટલી જ તેની ત્રિજ્યા છે. તો એનો અર્થ એવો છે, જેટલી ત્રિજ્યા છે એટલી જ ઊંચાઈ છે, ઊંચાઈ છે એટલી ત્રિજ્યા છે. તો આપણે એ લખીએ, શંકુ તથા અર્ધગોલક ની ઊંચાઈ h બરાબર 1 સેમી. હવે મિત્રો, તમને અહીંયા મેં વધારાનું લખ્યું છે, ફક્ત શંકુની ઊંચાઈ લખી હોત તો પણ ચાલત, 1 સેમી, પણ મેં એ લખ્યું છે અર્ધગોલકની ઊંચાઈ પણ એચ. તો તમને મેં અગાઉ પણ સમજાવ્યું કે આને અર્ધગોલકની ઊંચાઈ પણ કહી શકાય અને આને અર્ધગોલકની ત્રિજ્યા પણ કહી શકાય. તો આ છે, જો અહીંયા આ છે અર્ધગોલકની ત્રિજ્યા, બ્લુ કલરની છે, અર્ધગોલકની ત્રિજ્યા પણ કહેવાય અને અર્ધગોલકની ઊંચાઈ પણ કહેવાય. તો ત્રિજ્યા 1 સેમી છે અને ઊંચાઈ 1 સેમી છે, એટલે માટે ત્રિજ્યા એ જ એની ઊંચાઈ છે. અર્ધગોલકની ઊંચાઈની આપણે ખાસ કંઈ જરૂરિયાત છે નહીં. હવે આપણે જે પદાર્થ વિધિનું ઘનફળ, તો અહીંયા લખીએ પદાર્થનું ઘનફળ. તો રકમની અંદર તમને બે વસ્તુ દેખાય છે, એક અર્ધગોલક દેખાય છે અને એક શંકુ દેખાય છે. તો અહીં આપણે લખીએ અર્ધગોલક નું ઘનફળ પ્લસ બીજું કયું આવશે, શંકુ
શંકુનું ઘનફળ અર્ધગોલકના ઘનફળનું સૂત્ર છે બેના છેદમાં ત્રણ પાયાર ઘન, શંકુનું એકના છેદમાં ત્રણ પાયાર વર્ગ એચ. બરાબર છે. અહીંયા આપણે અર્ધગોલકની ઊંચાઈ નીચે જરૂરિયાત પડતી નથી, પણ તમને સમજ પડે એટલા માટે લખ્યું છે. બેના છેદમાં ત્રણ પાય એમનું ત્રિજ્યા છે આપણી પાસે આપી છે એક સેમી, એટલે એકનો ઘન પ્લસ વન ઓપોન થ્રી, પાય એમનું ત્રિજ્યા છે એક એટલે એકનો વર્ગ અને ઊંચાઈ પણ એક. તો મિત્રો અહીંયા પાયની કિંમત 22ના છેદમાં 7 લખવાની નથી, કારણ કે અહીંયા આપણને પાયના ગુણિતમાં જવાબ માંગ્યો છે. તો અહીંથી આપણે પાય બંને જગ્યાએથી કોમન કાઢી લઈએ, પાય કોમન, ત્યાર પછી પાય કોમન લેતા અહીં વધશે બેના છેદમાં ત્રણ, બેના છેદમાં ત્રણ વધશે, પાય લેવાઈ ગયા એકનો ઘન એક, એકનો ઘન એક, અહીંયા એકના છેદમાં ત્રણ વધશે, પાઈ કોમન એકનો વર્ગ એક અને એક, આટલું વધ્યું. ત્યાર પછી આપણે પાઈ આનો ગુણાકાર કરીએ, બેના છેદમાં ત્રણનો ગુણાકાર કરીએ, બેના છેદમાં ત્રણ ગુણ્યા એટલે બેના છેદમાં ત્રણ, એકના છેદમાં ત્રણ ગુણ્યા એક ગુણ્યા એટલે એકના છેદમાં ત્રણ. ત્યાર પછી પાઈ બેના છેદમાં ત્રણ વત્તા એકના છેદમાં ત્રણ, ત્રણ લસા લઈએ, આના છેદમાં ત્રણ છે એટલે ગુણવા નહીં પડે, બેના બે, આના છેદમાં ત્રણ છે એટલે એને પણ ગુણવા નહીં પડે, એક, પાઈ બે વત્તા એટલે ત્રણ, ના છેદમાં ત્રણ, ત્રણ ત્રણ કેન્સલ, વચ્ચે પાઈ સેમી ઘન. તો અહીંયા આપણો દાખલાનો જવાબ થશે પાઈ સેમી ઘન, આપણને જવાબ માંગ્યો તો પાઈના સ્વરૂપમાં. તો પદાર્થનું ઘનફળ, કયો પદાર્થ આપણી પાસે જે આકૃતિમાં દોર્યો છે એ પદાર્થનું ઘનફળ થાય પાઈ સેમી ઘન. ફરીથી એક વખત ઝડપથી સમજ મેળવી લઈએ. તો અહીંયા આપણી પાસે અર્ધગોલક પ્લસ શંકુ બે ભેગું કરેલું છે અને એક અવપાત્ર બન્યું છે અથવા પદાર્થ બન્યો છે. તો એની અંદર એક સેમી ત્રિજ્યા ધરાવતો અર્ધગોલક છે, એટલે શંકુની ત્રિજ્યા છે એટલી જ અર્ધગોલકની થાય, કારણ કે આ બેની જગ્યાએ સરખું જ આવે, શંકુ માટે આ જ આવે, અર્ધગોલક માટે આ જ આવે, એટલે શંકુની ત્રિજ્યા અને અર્ધગોલકની ત્રિજ્યા એક સેમી. ત્યાર પછી શંકુની ઊંચાઈ અને આને અર્ધગોલકની ઊંચાઈ લખવાની જરૂરિયાત નથી તો લખશો તો ચાલશે, શંકુની ઊંચાઈ સ્મોલ એચ એક સેમી. શા માટે? તો એ રકમમાં કીધું છે ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી છે. ત્યાર પછી પદાર્થનું ઘનફળ, અર્ધગોલકનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ, બેના ઘનફળના સૂત્ર લેખા, બેના છેદમાં ત્રણ પાયર ઘન અને આ શંકુનું ઘનફળ થાય એકના છેદમાં ત્રણ પાયર વર્ગ, એ ત્યાર પછી કિંમત મૂકીને સાદરૂપ દેતા આપણને જવાબ મળ્યો પાય સેમી ઘન. તો બાકી વધેલા પદાર્થ એટલે કે આપણી પાસે જે પદાર્થ છે અહીંયા પદાર્થનું ઘનફળ થાય પાય સેમી ઘન. મિત્રો ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય 13.2નો દાખલો બીજો. એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ બેસાડીને એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું. નમૂનાનો વ્યાસ 3 સેમી અને લંબાઈ 12 સેમી છે. જો શંકુની ઊંચાઈ 2 સેમી હોય તો રસેલને બનાવેલા નમૂનામાંથી કેટલી હવા સમાશે? તો મિત્રો તમને અહીંથી આકૃતિ ઉપરથી હવે ખ્યાલ પડી ગયો છે કે કેવું પાત્ર છે. તો કે એક નળાકાર છે, ઉપરની સાઈડ શંકુ છે અને નીચેની સાઈડ શંકુ છે. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો પાત્ર કેવું છે. તો કે નળાકાર છે, એની ઉપરની સાઈડ શંકુ છે અને નીચેની સાઈડ શંકુ છે. તો અહીંયા આપણને રકમની અંદર નળાકાર કેવો કે શંકુ કેવો એનો બંનેનો વ્યાસ અહીંયા આપણને આપ્યો છે 3 સેમી. કારણ એટલા માટે બંનેનો વ્યાસ શા માટે બોલો, કારણ કે નળાકાર ઉપર શંકુ બેસાડ્યું છે, જેટલો નળાકાર હોય એવડો જ શંકુનો પાયો ગોળાકાર હોય ને નળાકારનો પાયો પણ ગોળાકાર હોય, બંને બંધ બેસે એ રીતનો હોય છે. એટલે જેટલી નળાકારની ત્રિજ્યા થાય એટલી જ શંકુની ત્રિજ્યા થાય. તો વ્યાસ ઉપરથી આપણને સૌ પ્રથમ ત્રિજ્યા મળશે. તો અહીંયા આપણે લખીએ
नळाकार तथा शंकु नी त्रिज्या स्मॉल आर बराबर त्रणना छेदमा बे सेमी। हवे त्रणना छेदमा बे सेमी शा माटे लिखू, व्यास केटलो छे त्रण, तो व्यास परथी त्रिज्या लखवी होय तो त्रिज्या बराबर व्यास भांगा बे, व्यास छे त्रण, त्रण भांगा बे एटले त्रणना छेदमा बे। त्यार पछी हवे रकममां जोईए तो कुल लंबाई छे 12 सेमी छे, कुल लंबाई केटली छे 12 सेमी। त्यार पछी अहींया पण आપ્યું છે શંકુની ઊંચાઈ 2 સેમી, તો આપણે અહીંયા લખીએ શંકુની ઊંચાઈ, શંકુની ઊંચાઈ સ્મોલ h બરાબર 2 સેમી, બરાબર છે। ત્યાર પછી આપણે નળાકારની ઊંચાઈ મેળવવાની છે, નળાકારની ઊંચાઈ કેપિટલ h રાખશું, કારણ કે અહીંયા બેની ઊંચાઈ જુદી જુદી છે, શંકુની સ્મોલ h કીધું તો નળાકારને આપણે કહેશું કેપિટલ h। તો કુલ ઊંચાઈ માઇનસ 2 ગુણ્યા શંકુની ઊંચાઈ, હવે મિત્રો તમને આકૃતિ પરથી ખ્યાલ પડી ગયો છે કે ટોટલ ઊંચાઈ કેટલી છે પાત્રની 12, એમાંથી ઉપરની સાઈડ 2 સેમીની ઊંચાઈવાળું કોણ છે શંકુ, નીચેની સાઈડ 2 સેમીના ઊંચાઈવાળું કોણ છે શંકુ। જો આ પેન છે, આની ઉપર એક 2 સેમીનું ઊંચાઈવાળું શંકુ અને અહીંયા નીચે 2 સેમીની ઊંચાઈવાળું શંકુ ફિટ કરીએ, ટોટલ ઊંચાઈ થાય 12, એમાંથી ઉપર 2 સેમીનું કોણ છે શંકુની ઊંચાઈ, નીચે 2 સેમીની ઊંચાઈવાળું કોણ છે શંકુ, ટોટલ કેટલું છે 12। તમારે નળાકાર જોતી હોય તો ઉપરથી 2 કાઢ નાખવાના અને નીચેથી 2 કાઢ નાખવાના, એટલે 12માંથી ઉપરથી 2 ગયા નીચેથી 2 ગયા તો કેટલા વધશે 8, તો નળાકારની ઊંચાઈ કેટલી થાય 8 સેમી। તો અહીં આપણી પાસે ટોટલ ઊંચાઈ છે 12, એમાંથી 2 કેટલા શંકુ છે 2, એટલે મેં 2 લખ્યા અને ઊંચાઈ કેટલી છે 2, એટલે 12માંથી અહીંયા લખી નાખીએ 12 - 4 એટલે 8 સેમી મળશે। આ કયું મળશે 8 સેમી નળાકારની ઊંચાઈ। ત્યાર પછી આપણે અહીંયા જોઈએ તો બનાવેલા નમૂનામાં કેટલી હવા સમાશે, હવા પૂછાય ત્યારે ઘનફળ શબ્દ આવશે, બરાબર છે, કારણ કે ચારેય બાજુ સમાયેલ વસ્તુ છે, બલૂનનો ફુગો હોય એમાં તમે હવા ભરવાનું કહે તો ફુગાની અંદર હવા ચારે તરફ ફેરાયેલ છે એટલે પદાર્થનું ઘનફળ આવશે। તો અહીં આપણે લખી નાખીએ પદાર્થનું ઘનફળ હવે પદાર્થની અંદર કેટલી વસ્તુનો સમાવેશ થયો છે, એક નળાકાર, ઉપર શંકુ અને નીચે શંકુ, તો અહીંયા લખશું નળાકારનું ઘનફળ પ્લસ કેટલા શંકુ ઉપર અને નીચે, એટલે 2 શંકુનું ઘનફળ નળાકારના ઘનફળનું સૂત્ર પાયર વર્ગ એચ, પણ અહીંયા આપણે એચ કેવો રાખશું સ્મોલ નહીં, ઉપર કીધો છે કેવો કેપિટલ, 2 શંકુ છે એટલે પહેલાં તો 2 લખવા જોઈએ, 2 શેના છે શંકુના, કેટલા શંકુ છે ઉપર અને નીચે એના 2, ત્યાર પછી શંકુનું ઘનફળનું સૂત્ર 1/3 પાય આર વર્ગ એચ, હવે પાય અને આર વર્ગ કોમન કાઢી લઈએ, અહીંયા વધશે એચ, અહીંયા 2 અને છેદમાં 3, 2/3 પાયર વર્ગ આવી ગયા એટલે સ્મોલ એચ વધશે, ત્યાર પછી આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો પાયની જગ્યાએ 22/7 આર, આર આપણી પાસે 3/2 ગુણ્યા 3/2,
त्यार पछी आपणी पासे कैपिटल एच आठ प्लस बेना छेद में त्रण गुणा स्मोल एच बे। तो हवे जो ये आपणे अहीं छेद एक जग्या उठशे अग्यार दू बावीस, तो जे वच्चे पद लख्यो अग्यार गुणा त्रण गुणा त्रण, अग्यार गुणा त्रण गुणा त्रण छेद में वध्यु सात गुणा बे। त्यार पछी आपणे काउंसनुं सादरूप दईए तो अहीं आठ प्लस बे बे चार, नीचे आवशे त्रण, बराबर छे। तो हवे आपणे अहीं एक स्टेप पछी सादरूप दईए अग्यार गुणा त्रण नीचे सात गुणा बे, अहीं लसा लेशुं एटले लसा आवशे त्रण, आना छेद में त्रण नथी एटले गुणवा पड़शे त्रण ने, आठ ने त्रण वडे गुणो एटले आठ तेरी चौवीस प्लस चार ना छेद में त्रण एटले गुणवा पड़शे नहीं। त्यार पछी आपणे अहीं गणतरी लखीए। तो हवे जुओ मित्रों अग्यार गुणा त्रण गुणा त्रण छेद में सात गुणा बे गुणा आ काउंस वाळू चौवीस में चार नाखी एटले अठ्ठावीस अने छेद में त्रण, चौवीस ने चार अठ्ठावीस लसा लीधो। हवे अहीं आपणी पासे आ त्रण त्रण कैंसल थाय, त्यार पछी तमने खबर छे सात चार अठ्ठावीस एटले सात सात कैंसल, अहीं बे छे अने चार छे एमांथी पण बे कैंसल थाय एटले बे वधशे। तो हवे आपणी पासे जे पद वध्यु अग्यार गुणा त्रण गुणा बे, तो तमने ख्याल ज छे अग्यार गुणा अग्यार गुणा त्रण गुणा बे, अग्यार तेरी तेत्री अने तेत्री दू छासठ, तो अहीं आपणी पासे छासठ रकम आपू छे सेमी, तो सेमी घन। तो आने अपने मित्रों अपनो जवाब मड़ी गयो छे, बराबर छे। तो अहीं आपने प्रश्न पूछो नमूनामांथी केटली हवा समा छे छासठ सेमी घन, बराबर छे। तो हवे फरी एक वक्त आपणे रकम जोई अने दाखलानी समझ मेळवी लईए। तो रकम उपरथी आपणे एटलो ख्याल पड्यो छे के नळાકાર અને શંકુનો વ્યાસ આપ્યો છે ત્રણ, એના પરથી ત્રિજ્યા મળી ત્રણના છેદમાં બે, શંકુની ઊંચાઈ પી છે બે, કુલ ઊંચાઈ છે આપણી પાસે બાર સેમી, બાર સેમી ટોટલ ઊંચાઈ છે, એમાંથી બે બાજુ ઉપર ને નીચે શંકુની ઊંચાઈ બાદ કરો એટલે બારમાંથી ચાર છે એટલે આઠ સેમી નળાકારની ઊંચાઈ મળશે। ત્યાર પછી નળાકારના ઘનફળનું સૂત્ર અને શંકુના ઘનફળનું સૂત્ર લખવાનું છે। અહીં એક એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે નળાકારની ઊંચાઈ કેપિટલ એચ અને શંકુની ઊંચાઈ સ્મોલ એચ કહેવાની છે। ત્યાર પછી સૂત્ર લખી અને સામાન્ય પદ નીકળી સામાન્ય પદ કાઢી અને આગળ સાદરૂપ દેતા આપણને જવાબ મળશે છાસઠ સેમી ઘન સ્ક્વેર, આટલી જે પદાર્થ બનાવશો એમાં હવા સમા છે।